નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 25 મોસ્ટ આઈએમપી બંધારણના છે એમસીક્યુ અથવા કે વન લાઇનર સવાલ વિશે માહિતી લઈશું. મિત્રો, આપણે બંધારણના બે ભાગ ઓલરેડી આપણે આગળ અપલોડ કરી ચૂક્યા છીએ. જો તમે ના જોયા હોય તો એક વખત અવશ્ય જોઈશો. આગળ આ સિવાય મિત્રો, આવી રીતના આપણે કન્ટિન્યુ બંધારણના પહેલેથી માંડીને ઠેક અંત સુધી છે એ આપણે બધા જ એક વન લાઇનર છે એ માહિતી સવાલની માહિતી લઈશું. તો શરૂઆત કરીએ. મિત્રો, શરૂઆત કરતાં પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા અવનવા વિડીયો જે છે અમે જેવા અપલોડ કરીએ જે તમને નોટિફિકેશન દ્વારા તરત જ માહિતી મળી શકે. તો શરૂઆત કરીએ કે ભાઈ બંધારણના સવાલ. પહેલો સવાલ છે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ શું છે? તો ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાનું માપ છે 3:2. મિત્રો, અહીંયા કન્ફ્યુઝન થઈ શકે છે. જો પરીક્ષામાં પેપર સેટર સવાલમાં થોડોક અમથો ટ્વિસ્ટ કરે કે ભાઈ પહોળાઈ જેમ લંબાઈ આપી દે તો માપ છે બદલી જશે, 2:3 થશે. એટલે આપણે છે ઇઝીલી યાદ રાખવા માટે એવું યાદ રાખીશું કે ભાઈ પહેલાં લંબાઈ આવે છે તો લંબાઈના અક્ષર કેટલા છે? તો કે 3. તો આપણે છે એ લંબાઈની માપ કેટલું હોય છે? તો કે 3 છે હોય છે. એટલે એ રીતના યાદ રાખવાનું, લંબાઈ 3 અને પહોળાઈ કેટલી હોય છે? 2. આગળ જોઈએ તો કે સત્યમેવ જયતે સૂત્ર છે એની લિપિ કઈ છે? તો સત્યમેવ જયતેની સૂત્રની લિપિ છે દેવનાગરી લિપિ છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો કે 26 જાન્યુઆરી 1950 રોજ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. કે જ્યારે આપણું બંધારણ છે અમલમાં આવેલું 26 જાન્યુઆરી 1950 રોજ તે દિવસે છે આનો સ્વીકાર કરવામાં આવેલો હતો. સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતીકમાં ક્યાં લેખ લખેલું છે? તો સત્યમેવ જયતે જે છે લખેલું છે લખાણ એ રાષ્ટ્રીય પ્રતીકમાં ક્યાં લખેલું છે? સૌથી નીચે લખેલું છે. રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા છે એ 4 છે, જે ચારેય દિશામાં એક એક મુખ રાખીને બેઠા છે અને બધા ચારે ચારની પીઠ એક વચ્ચે છે એ ભેગી થતી હોય એવું જણાય છે. અને આનું મિનિંગ અર્થ એવું કે જાણ કહેવામાં આવે છે કે ચારેય દિશામાંથી ભારત દેશની રક્ષા કરી રહ્યા છે. પણ જો મિત્રો આખે આખા ચિહ્નની વાત કરવામાં આવે તો ટોટલ 5 સિંહો જોવા મળે છે. 4 દિશામાં એક એક છે, પણ એક છે એ નીચે છે આપેલો છે જ્યાં આખલો છે, ઘોડો છે, હાથી છે. તો આ 4 છે એની સાથે પણ એક આપેલો છે, એટલે ટોટલ 5 છે. પણ દૃશ્યમાન જોવા જઈએ તો દૃશ્યમાન આ 4 સિંહોમાંથી 3 આપણે દૃશ્યમાન જોવા મળે છે, જે પાછળની સાઈડનો જોવા મળતો નથી. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા આરા છે? તો રાષ્ટ્રીય ધ્વજમાં 24 આરા છે, જે વચ્ચે ચક્ર છે એ કેટલા આરા છે? તો 24 આરા છે. પણ જો મિત્રો તમને સવાલ એવો પૂછાય કે આ 24 આરા શેનું સજેશન કરે છે, નિર્દેશન કરે છે, તો 24 કલાકનું નિર્દેશન કરે છે. તિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે ક્યાં અધિવેશનમાં અપનાવવામાં આવ્યો? તો એને લાહોર અધિવેશનમાં અપનાવવામાં આવ્યો હતો તિરંગાને. રાષ્ટ્રધ્વજના કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે? મિત્રો આપણે આગળ હમણાં જ વાત કરી ગયા, તો કે 24 કલાકનું સજેશન કરે છે. રાષ્ટ્રધ્વજના રંગ સફેદ શાનું પ્રતીક છે? તો કે જે વચ્ચે મધ્યમાં જે સફેદ રંગ છે એ શેનું પ્રતીક બતાવે છે? તો કે શાંતિ અને પવિત્રતાનું પ્રતીક બતાવે છે. આ સિવાય નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક બતાવે છે? તો કે શક્તિ અને બલિદાનનું પ્રતીક બતાવે છે. આગળ રાષ્ટ્રીય ધ્વજ લીલો રંગ શાનું પ્રતીક બતાવે છે? તો કે લીલો રંગ સમૃદ્ધિ અને હરિયાળીનું સજેશન કરે છે અથવા દર્શાવે પ્રતીક દર્શાવે છે. રાષ્ટ્રીય ધ્વજમાં મધ્યમાં રહેલા આ આરાનો રંગ કેવો છે? તો રાષ્ટ્રીય ધ્વજમાં મધ્યમાં રહેલા આરાનો રંગ છે એ નીલો એટલે કે ભૂરો છે. એટલે મિત્રો રાષ્ટ્રીય ધ્વજમાં જોવા જઈએ તો 4 કલર જોવા મળે છે. એક તો ઉપર છે કેસરી છે, પછી વચ્ચે મધ્યમાં સફેદ છે અને નીચે છે લીલો છે. વચ્ચે મધ્યમાં સફેદ છે એની અંદર કયો જોવા મળે છે? લીલો અથવા ભૂરો જોવા મળે છે. ભારતનું રાષ્ટ્રગાન એટલે કે નેશનલ એન્થમ કયું છે? તો કે જનગણ મન છે. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, કન્ફ્યુઝન ના થાય. રાષ્ટ્રગાન પૂછાય તો જનગણ મન આવશે, અને જો રાષ્ટ્રગીત પૂછાય તો યાદ રાખશું કે ભાઈ શું આવશે? જય વંદે માતરમ આવશે. ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયું છે? તો ભારતનું રાષ્ટ્રગાન રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયું છે. એટલે ખાસ રચનાકાર રવિન્દ્રનાથ ટાગોર છે. અને કયું છે? તો કે જનગણ મન છે. અને શું છે આપણું? તો કે રાષ્ટ્રગાન છે, નેશનલ એન્થમ. સમગ્ર રાષ્ટ્રગાન કેટલા પદ છે અને તે કેટલા સમયમાં ગવાય જવું જોઈએ? એટલે કે જે આપણું સમગ્ર રાષ્ટ્રગાન છે એના કેટલા પદ છે? તો કે કુલ 5 પદ છે. અને આપણે જે રાષ્ટ્રગાન છે એ ગાવાનો સમય કેટલો છે? તો કે 52 સેકન્ડ જોવા મળે છે. કોંગ્રેસમાં કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ગાન ગવાયું હતું? તો કે 27મા અધિવેશન કોલકાતામાં
27 ડિસેમ્બર 1911 રોજ છે રાષ્ટ્રગાન સૌ પ્રથમ ગાવામાં આવ્યું હતું. ભારતીય બંધારણ સભા દ્વારા ક્યારે રાષ્ટ્રગાનનો સ્વીકાર કરવામાં આવ્યો? તો 24 જાન્યુઆરી 1950 રોજ, એટલે કે આપણું જે બંધારણ 26 જાન્યુઆરીએ સ્વીકારવામાં આવ્યું એની પહેલાં 2 દિવસ પહેલાં એક અધિવેશન ભરાયેલું હતું બંધારણ સભાનું, અને એમાં છે રાષ્ટ્રગાન સ્વીકારવામાં આવેલું હતું. સંક્ષિપ્ત રૂપમાં રાષ્ટ્રગાનનું પ્રથમ પદ અને છેલ્લું પદ કેટલા સમયમાં પૂર્ણ કરવું જરૂરી છે? એટલે કે 20 સેકન્ડમાં. જો મિત્રો ક્યારેક કટોકળી કટેની પળ હોય અથવા કોઈ સમયનો અભાવ હોય તો આપણે રાષ્ટ્રગાન શોર્ટમાં એટલે કે ટૂંકમાં પતાવવાનું આવે તો એનું પ્રથમ પદ અને છેલ્લું પદ ગાવાનું હોય તો એને આપણે 20 સેકન્ડમાં પૂરું કરવું પડે. પણ મિત્રો જો આખું ગાવાનું હોય તો એનો સમયગાળો કેટલો હોય છે? તો કે 52 સેકન્ડ હોય છે. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો કે ભાઈ વંદે માતરમ. નેશનલ સોંગ પૂછાય તો વંદે માતરમ છે, અને નેશનલ એન્થમ પૂછાય તો જનગણ મન છે. ભારતીય રાષ્ટ્રીય ગીત એ મૂળ કઈ અને કોની રચનાથી ગાવામાં લેવામાં આવ્યું છે? એટલે કે ભારતનું રાષ્ટ્રીય ગીત છે એ મૂળ આનંદ મઠમાંથી, અને એ કોની રચના છે? તો કે બંકિમચંદ્ર ચેટરપાધ્યાય. એટલે મિત્રો કન્ફ્યુઝન ના થાય, તો કે જો રાષ્ટ્રગાન આવે તો રવીન્દ્રનાથ ટાગોર છે અને રાષ્ટ્રીય ગીત આવે તો બંકિમચંદ્ર ચેટરપાધ્યાય છે. સૌપ્રથમ રાષ્ટ્રીય ગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં અને ક્યારે ગવાયું હતું? તો 12મા અધિવેશનમાં 1896 રોજ. જો રાષ્ટ્રગાન આવે તો 27મું અધિવેશન કલકત્તામાં આવશે, અને 12મું અધિવેશન છે એ રાષ્ટ્રીય ગીતમાં આવશે અને 1896માં આવશે. એટલે કન્ફ્યુઝન ના થાય. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે એ શક સંવત ઉપર આધારિત છે. શક સંવતની શરૂઆત કયા ઈસવીસનથી થઈ અને તેમાં કુલ કેટલા દિવસ હોય છે? તો શક સંવતની શરૂઆત 78 ઈસવીસન 78થી થઈ હતી અને તેમાં 365 દિવસ હતી. તો મિત્રો જો એમ પૂછે કે ભાઈ આ શક સંવતની શરૂઆત કોણે કરી, તો કે કનિષ્કે કરેલી હતી. એટલે ખાસ યાદ રાખશો, કન્ફ્યુઝન ના થાય. ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો સૌ પ્રથમ મહિનો કયો હોય છે? જે આપણે શક સંવત ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે એનો પ્રથમ મહિનો ચૈત્ર હોય છે. તો કદાચ મિત્રો એવો પણ પૂછાઈ શકે કે ભાઈ આનો છેલ્લો મહિનો કયો હોય છે? તો છેલ્લો મહિનો કયો આવશે? તો કે ભાઈ ફાગણ છે એનો છેલ્લો મહિનો હોય છે. ભારતીય રાષ્ટ્રીય પંચાંગમાં શક સંવતનો પ્રથમ દિવસ કયો છે? તો 22 માર્ચ. એટલે કે જો અંગ્રેજી મહિના પ્રમાણે જોવા જઈએ તો 22 માર્ચે એનો પ્રથમ દિવસ હોય છે, અને જો લીપ યર્સ હોય એટલે કે 28ની જગ્યાએ જો 29 દિવસ આવતા હોય તો એનો છેલ્લો દિવસ કયો જોવા મળે છે? તો કે પ્રથમ દિવસ કયો જોવા મળે છે? 21 માર્ચ. મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું, નવો વિડીયોમાં આપણે મળશું. આ વિડીયોમાં એટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.